બાળ દોસ્તો મજામાં ને? આજે આપણે બે મિત્રોની વાર્તા સાંભળીશું. બે મિત્રો હતા. એકવાર તે બંને પરદેશ જવા નીકળ્યા. જંગલમાં થઈને પસાર થઈ રહ્યા હતા. અચાનક જંગલની જાળીમાંથી એક જંગલી રીંછ આવી ચડ્યું. બેમાંથી એક મિત્રે રીંછને દૂરથી જ આવતું જોઈ લીધું. આ મિત્ર પૂરો સ્વાર્થી હતો. તે પોતાના મિત્રને ચેતવણી આપવા પણ ન થોભ્યો અને પોતાનો જીવ બચાવવા માટે પાસેના ઝાડ પર સડસડાટ ચડી ગયો. બીજા મિત્રે રીંછને જોયું. એની નજીકમાં પણ ઝાડ હતું, પરંતુ શરીરથી એ થોડો મિત્ર જાડો હતો અને તેની પાસે એટલો સમય પણ નહોતો કે ઝટપટ ઝાડ પર ચડી શકે. તેમ છતાં તે તીવ્ર બુદ્ધિનો હતો. એણે રીંછના સંબંધમાં એક વાત સાંભળી હતી. તે યાદ આવી ગઈ કે રીંછ કદી મરેલા માણસના મડદાને ખાતું નથી, તે હંમેશા શિકાર કરીને જ ખાય છે. તરત જ તે જમીન પર ચત્તો પાટ સૂઈ ગયો, શ્વાસ રૂંધીને પડ્યો રહ્યો. જાણે કે મળદું જ ન હોય. રીંછ એની નજીક આવ્યું. આ માણસ જીવતો છે કે મરેલો તેની ખાતરી કરવા રીંછે એના નાક, કાન, આંખ અને એ પ્રમાણે એનું આખું શરીર સૂંઘી જોયું. છેવટે રીંછે એને ફરીથી સૂંઘ્યો અને આ માણસ મરેલો છે એવી પોતાના મનથી ખાતરી થતાં ત્યાંથી ચાલી ગયું. પહેલા સ્વાર્થી મિત્ર ઝાડ પર બેઠો બેઠો આ બધું જોયા કરતો હતો. રીંછના ચાલ્યા ગયા પછી એ ઝાડ પરથી નીચે ઉતરી આવ્યો. તેણે પૂછ્યું, કેમ ભાઈ, આ રીંછ તારું કંઈ સગું થતું હોય એમ લાગે છે. પણ એ તો કહે, એણે તારા કાનમાં મોઢું ઘાલીને તને કાનમાં શું કહ્યું? બુદ્ધિશાળી મિત્રે ધીમેથી જવાબ આપ્યો, ભાઈ, એણે મારા કાનમાં એક ખૂબ જ અગત્યની વાત કરી. એણે મને કાનમાં કહ્યું કે સંકટના સમયે પોતાનો જીવ બચાવવા નાસી જનાર સ્વાર્થી મિત્રથી હંમેશા ચેતતો રહેજે. પેલો સ્વાર્થી મિત્ર આ સાંભળીને શરમાઈ ગયો. બાળ દોસ્તો, મજા પડી ને?